ખાનદાન છે, પૈસાદાર છે, જમીનદાર છે, માલદાર છે, પરંતુ ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ તમામ લોકો કુંવારા છે. બસ આ લોકોની એક મુશ્કેલી છે, આ તમામ લોકો પાસે ઘરનું ઘર છે, પૈસાદાર પરિવાર છે, કરોડો રૂપિયાની જમીન છે, ફરવા માટે કાર છે, સારા મિત્ર છે, સમાજમાં વટ છે, પણ આ તમામ યુવકો કુંવારા છે. પોતાની જ્ઞાતિમાં એવી કોઈ કન્યા નથી કે આ તમામ લોકોને આપે. પૂરી ઘટનામાં તમામ લોકો આ મુશ્કેલીમાં છે. લગ્નને નામે તોડપાણી, ના મળી કન્યા, ના મળ્યા પૈસા, ફોટો બતાવી ખિસ્સા ખાલી, આ તમામ લોકો સાથે ઠગાઈ થઈ છે. સ્થાનિક કક્ષાએ એક એજન્ટ બનાવી લગ્નની લાલચ આપી રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. ભોપાલની માનસ સમાજ સેવા જનકલ્યાણ સમિતિ નામની બનાવી લગ્ન કરવા હોય તેવા યુવકને ટાર્ગેટ કર્યા. ભાવનગરમાં રહેતો જલાલ નામનો શખ્સ એજન્ટ છે. આ જલાલ કુંવારા લોકોને ભોપાલ કોન્ટેક્ટ કરાવી આપતો હતો અને કુંવારા યુવકોને ભોપાલ લઈ જતો હતો અને ત્યાં રૂપાળી કન્યા સાથે મુલાકાત કરાવી આપતો હતો. બાદમાં 10-25 હજારની મામૂલી રકમ લઈને લગ્નની તારીખ લઈ આપતા હતો. પછી કુંવારા લોકોને રડવાનો વખત આવતો. એક વખત પૈસા લઈ લીધા બાદ ન કન્યા ફોન પર વાત કરતી હતી, ન એજન્ટ હાથમાં આવતો હતો. ભોપાલની સંસ્થા યુવકોને નોટિસ મોકલતી હતી અને યુવતીઓને પરેશાન કરો છો તેવો આક્ષેપ કરતી હતી. અંતે થાકી હારી અને ગઈકાલે 4 જેટલા યુવકોએ પોલીસ ફરિયાદ કરી છે. હું છે ને ભોપાલ ગયો, મને મારા ઉમી બે જલાલભાઈ ની હસ્તક બરાબર, તો ન્યાથી અમને છોકરી દેખાડી ફોટા આપ્યા બરાબર, ફોટા આપ્યા તો ફોટા બે ખોટા છે. ને ન્યાથી આવ્યા પછી હું 5-6 તારીખે ગયો તો મને 30 તારીખ આપી, 30 તારીખ આપ્યા પછી મને નોટિસ આપી. હવે નોટિસ આપી તો મારે શું સમજવાનું કે લગ્ન કરવાના કે આ નોટિસ જોવાની સાહેબ બરાબર, ને મને આનો સંતોષકારક જવાબ નથી આપતા, નથી સંસ્થાવાળા આપતા, નથી કોઈ બીજું આપતો, એટલે મારે છે ને ન્યાય જોવે છે. 70,000 રૂપિયા લઈ ગયા છે મારા, 40 લોકો હશે. 11 તારીખ છે તો તમારી માથે અમુક જાતની નોટિસ આપવામાં આવે છે કે તમે અમારી સંસ્થાની મેડમોને મારી નાખવાની ધમકી આપો છો કે પછી એનું અપહરણ કરવા માંગો છો, આવી કોઈ ધમકીઓ આપી દેવામાં આવે છે, જેથી કરીને એવી નોટિસ આપવાથી માણસો કોઈ આગળ કેસ કરવા રાજી થતા નથી. જલાલભાઈ છે, જલાલભાઈ કરીને કુંભારવાડાના એક ભાઈ એજન્ટ છે એના, એ સંસ્થાના, અને એમની પાસે એમનો આઈ કાર્ડ પણ છે. ગઈકાલે જલાલ નામના એજન્ટની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં એક વિગત સામે આવી છે. આરોપીએ 40 કરતા વધારે લોકો પાસેથી લાખો રૂપિયાનું કરી નાખ્યું છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી જેલના સળિયા ગણતો કરી દીધો. આમાં ખાસ કર જે લોકો છે અને એવો માનવો છે કે આના જો લોકલ આનો સમાજ છે, આમાંના લગ્ન થતા નથી, તો લગ્ન કરવું જીવનની એક આવશ્યકતા છે, તો આમાં આને લાગતો હોય કે આપણે પૈસા આપીને રાજ્ય બહારથી એ વહુ લઈ આવીએ તો આપણો પરિવાર બંધાઈ જાય, આ કારણમાં એ લોકો છેતરાઈ જાય છે. અગાઉ આવી રીતે જ રાજકોટમાં અનેક યુવક સાથે ઠગાઈનો ખેલ થયો છે. તેના તાર પણ ભોપાલ સુધી જોડાયા હતા. કાઠિયાવાડમાં ઠગાઈની આ ઘટના પહેલી નથી. લગ્નને નામે અનેક લોકો પહેલા પણ લૂંટાઈ ચૂક્યા છે. અમારી તમને સલાહ છે કે તમે અજાણ્યા લોકોની વાત પર વિશ્વાસ ન કરતા, જો કરશો તો લૂંટાઈ જશો. નીતિન સોની, ભાવનગર.